નમસ્કાર મિત્રો, મજામાં? ચાલો છેલ્લે આપણે શું જોયું હતું? ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થની લાક્ષણિકતાઓ. ત્રણ પ્રકારના દ્રવ્ય હોય છે એવું આપણે શીખ્યા. હવે દ્રવ્યના ત્રણ પ્રકાર કયા? ભૌતિક રીતે ઘન, પ્રવાહી અને વાયુ. હવે મિત્રો, આજ આપણે એક નવી દિશામાં જવાનું છે. क्या घन, प्रवाही અને વાયુ ત્રણેય જે પદાર્થ છે ઈ શું પોતાની અવસ્થા બદલી શકે? ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ આવી રીતે અવસ્થા બદલી શકે? તો આપણો પહેલો પ્રશ્ન થયો, તો આપણે પ્રશ્નથી શરૂઆત કરીએ કે પ્રશ્ન એવો છે કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? પ્રશ્ન છે. શું ઘન દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? તમારી સામે કોઈ એવું ઉદાહરણ છે જ્યાં અવસ્થા બદલાતી તમે જોયું હોય રોજિંદા જીવનમાં? હા, આપણે રોજ બરોજનું ઘડિક થાય તો આપણે જે વસ્તુની જરૂર પડે છે એ વસ્તુ આપણી સામે છે. જેમ કે બરફ, બરફને ઓગાળો એટલે પ્રવાહી તરીકે પાણી, અને પાણીમાંથી જો ગરમ કરતા જાઓ કરતા જાઓ, અને પાણીને એક સમય એવો આવશે કે એ વરાળ બનશે. તો આ પાણી જ આપણી સામે એક ઉદાહરણ તરીકે છે. આવી રીતે ઘણી બધી વસ્તુઓ હોઈ શકે. અત્યારે આપણે બરફ તરીકેનું ઉદાહરણ લઈએ તો ઘન સ્વરૂપે આપણને જોવા મળે કોણ? ઘન સ્વરૂપે આપણી સામે કોણ છે? બરફ. બરાબર, ઘન સ્વરૂપે કોણ છે? બરફ. હવે બરફને જો ઊર્જા આપીએ, ઉષ્મા ગરમી આપતા જઈએ, ઉષ્મા ઊર્જા આપતા જઈએ આપતા જઈએ, અને બરફ આખો ઓગળી અને આપણને કયું સ્વરૂપ આપશે? પ્રવાહી. પ્રવાહી તરીકે આપણે એને કયા નામે ઓળખીએ છીએ? પાણી, જે મૂળભૂત સ્વરૂપે આપણને મળી આવે છે. હજી જો પાણીને પણ ગરમ કરતા જઈએ કરતા જઈએ કરતા જઈએ તો શું બનશે? વાયુ પદાર્થ. ને વાયુ પદાર્થ તરીકે આપણે શું જોઈએ છીએ? વરાળ. પાણીને ગરમ કરો એટલે તરત નથી બનતું, પણ ગરમી આપતા જાઓ તો એક સમય એવો આવે છે કે જ્યાં શું બને છે? વરાળ. વરાળને આપણે બીજું શું કહીએ છીએ? બાષ્પ. સમજાયું? હવે મિત્રો, આ ત્રણે ત્રણ સ્વરૂપ એક જ વસ્તુના છે. હવે આપણે ધારો કે આના રાસાયણિક રીતે અણુસૂત્ર લખવા જઈએ તો શું થાય? ધારો કે બરફનું પાણી, પાણીનું સ્વરૂપ, પાણીનું આપણું સ્વરૂપ શું છે? H2O. બરફને પણ આપણે કયા સ્વરૂપે આવી રીતે લખી શકીએ? તો કે અણુસૂત્ર સ્વરૂપે આપણે એને શું લખી શકીએ? H2O. કારણ કે પાણીનું એક સ્વરૂપ છે. વરાળને પણ શું લખી શકીએ? H2O. તો તમે તરત કહેશો કે સાહેબ, કોકે આપણે H2O લખીને આપે તો આપણે એને શું સમજવાનું? બરફ, પાણી કે વરાળ, કારણ કે બધામાં H2O લખી શકાય. હા, તો એના માટે એક સંજ્ઞા પદ્ધતિ છે, જોઈએ આપણે. જો બરફ હોય એટલે કે ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થ માટે એક શબ્દ છે સોલિડ. શું છે? સોલિડ. અને એને અણુસૂત્રની નીચે કૌંસમાં નાના અક્ષરે શું લખવામાં આવે છે? S. સોલિડ ફોર ઘન પદાર્થ, ઘન પદાર્થનો S. એવી જ રીતે પ્રવાહીને આપણે શું કહીએ? લિક્વિડ. હવે લિક્વિડ છે એનો L અહીંયા બેઝમાં લખવામાં આવે નાના અક્ષર L. અને વાયુને આપણે શું કહીએ? ગેસ. ગેસ ફોર G. તો આના દ્વારા આપણને ઓળખાણ થાય. જો S લખેલો હોય તો એનો સમજવાનું કે પાણીનું કયું સ્વરૂપ છે? ઘન સ્વરૂપ. ઘન સ્વરૂપ તરીકે કોણ હોય? બરફ. જો L લખેલો હોય, આવું બધી કોઈ પણ પ્રવાહી ઘન કે વાયુના બધા ઘન સ્વરૂપે હોય તો S લખવામાં આવે, વાયુ સ્વરૂપે હોય તો L લખવામાં આવે, અને સોરી, વાયુ સ્વરૂપે હોય તો ગેસ, અને લિક્વિડ સ્વરૂપે હોય તો L. સમજાવવાનું. હવે પ્રશ્ન આપણો મેઇન હતો કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે? જોયું કે હા, બદલી શકે. તો બીજો પ્રશ્ન એ થાય કે આવું કેમ, સેના કારણે બદલી શકે છે? એવું કોણ છે
જે આ ઘનમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી વાયુ અવસ્થા બદલાવવામાં મદદ કરે છે. કયા પરિબળોના કારણે આ અવસ્થાઓ બદલાય છે સમજાણો? તો આપણે જોઈએ અત્યારે આ ઉદાહરણની અંદર જોઈએ તો આમાં એવું શા માટે કે પાણીમાંથી બરફ ને બરફમાંથી વરાળ ને આ તે બધું જે કંઈ થાય છે એ અવસ્થાઓ શેના કારણે બદલાય છે સમજાય? તો જોઈએ. હવે વિચારો કે આપણને પાણી છે મૂળભૂત સ્વરૂપે મળી આવે પૃથ્વી ઉપર. હવે આ પાણીમાંથી બરફ ક્યારે બને? પ્રવાહીમાંથી ઘન ક્યારે બને? તો પાણીને આપણે ક્યાં મૂકીએ છીએ? ફ્રીજમાં. એટલે એનો અર્થ એવો થાય કે આપણે એને શું કરતા ગયા? ઠંડુ કરતા ગયા. એનું તાપમાન શું? પાણીનું તાપમાન શું કરતા ગયા? ઘટાડતા ગયા. માઇનસ ડિગ્રીમાં જે બરફ બને છે તો એનો અર્થ એવો થયો કે પ્રવાહીમાંથી ઘનમાં ફેરવવા માટે આપણે એને શું પાડ્યું? ઠંડુ પાડ્યું. હવે એ જ પાણીને જો વરાળ બનાવવી હોય તો શું કરવું પડે? એને ગરમી આપવી પડે. શું આપવી પડે? આમાં ગરમી ઘટાડી આમાં શું કરવું પડે? ગરમી આપવી પડે. તો અહીંયા શું કર્યું? ગરમ કર્યું. તો આનો અર્થ એવો થયો મિત્રો કે આપણે શું કર્યું? તાપમાનમાં ફેરફાર કર્યો. તો આપણો પહેલો જ પેરામીટર, પહેલું જ પરિબળ એ છે કે અવસ્થા બદલી શકે છે. તો કે હા, સેના કારણે બદલી શકે છે? તો પહેલું જ આપણી વસ્તુ થઈ કે તાપમાનના ફેરફારના કારણે, તાપમાનના ફેરફારની અસર જે થાય છે, તાપમાનના ફેરફારની અસર થાય તો બદલી શકે અવસ્થા. બરાબર. તો હવે આપણે આ પહેલો પોઈન્ટ જોવો છે કે તાપમાનના ફેરફારની અસર કેવી હોય. કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ દ્રવ્ય, એના ઉપર જો તાપમાન આપવામાં આવે, ઓછું કરવામાં આવે કે વધારવામાં આવે તો કેવા કેવા ફેરફાર થાય? દ્રવ્યની અવસ્થા તો બદલાય જ છે, પણ કેવી રીતે બદલાય છે? ક્યારે પણ શું કહેવાય? આપણે અમુક વૈજ્ઞાનિક શબ્દોની સમજણ મેળવવાની છે. તો આપણે પહેલો એક શબ્દ શીખવો છે, ગલન. શું શીખવું છે? ગલન. હવે ગલન શું છે? હવે ગલન જે છે એ એવી વસ્તુ છે, એક પ્રક્રિયા છે. પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા? તો કે ગલન એટલે એવી વસ્તુ કે દ્રવ્ય ઘન અવસ્થામાંથી, બરાબર સમજો મિત્રો, દ્રવ્ય કઈ અવસ્થા? ઘન. ઘન અવસ્થામાંથી શેમાં આવે? પ્રવાહીમાં. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય. દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય ઘનમાંથી શેમાં આવે? પ્રવાહી અવસ્થામાં આવે, એ રૂપાંતરિત થાય, તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ગલન કહે છે. સમજાયું? એકદમ સિમ્પલ. ઘન અવસ્થામાંથી શેમાં આવે? પ્રવાહીમાં. ઘનમાંથી પ્રવાહી યા બરફમાંથી પાણી બને તો એને એક પ્રકારનું શું થયું કહેવાય? ગલન. સમજાયું? હવે બરફમાંથી પાણી બને છે પણ એને જો થર્મોમીટર આપણે એક પ્રવૃત્તિ કરીએ નાની એવી, ધારો કે આપણી પાસે એક બીકર છે. આપણી પાસે શું છે? બીકર છે. હવે બીકરની અંદર ધારો કે બરફ છે, બરફના આવા ટુકડા છે. હવે બરફના ટુકડા છે, આની અંદર એક થર્મોમીટર રાખી દઈએ. થર્મોમીટર જોયું ને બધા, શું કામ કરે થર્મોમીટર? થર્મોમીટર શું કામ કરે? તાપમાન માપે. હવે જ્યારે બરફ આપણે અંદર મૂક્યો હશે ત્યારે એનું કઈ તાપમાન હશે, પણ જેવી તમે બહારનું વાતાવરણની ગરમી લાગશે કે અથવા તો કોઈ બહારથી ગરમી આપવામાં આવે મીણબત્તી દ્વારા કે કોઈ પણ દ્વારા, હવે જેવું તમે ગરમી આપશો એટલે બરફ ઓગળવાનું શું થશે? ચાલુ થશે. આ બરફ ઓગળવાનું ચાલુ થાય એ તાપમાનને, અમુક તાપમાને નિશ્ચિત તાપમાન હોય, નિશ્ચિત તાપમાને
बरफ शू थे ओगड़े ओगड़ी ने क्यू स्वरूप धारण करे प्रवाही प्रवाही तरीके कोण पानी तो आ घन अवस्था में प्रवाही में रूपांतरित प्रक्रिया ने शू कीधु अपने गगन पर जे तापमाने घन माथी प्रवाही में फरे याद रखो घन माथी प्रवाही में फरे तापमान ने शू कहेवामां आवे गलन बिंदु शू कहेवामां आवे गलन बिंदु एक प्रकार नो गलन नी प्रक्रिया એટલે ઘન માંથી પ્રવાહી માં ફરવું પણ ગલન બિંદુ એટલે શું તો કોઈ ચોક્કસ તાપમાન જે તાપમાને કોઈ પણ પ્રવાહ ઘન પદાર્થ પ્રવાહી માં આવે એને શું કહેવામાં આવે ગલન બિંદુ વ્યાખ્યા લખીએ જે તાપમાને द्रव्य शू करे व्याख्या एक जे छे एक शब्द ऊपर भार मुकवानो छे जे तापमाने द्रव्य घन अवस्था माथी सेमा आवे प्रवाही अवस्था मां रूपांतर थाय ते तापमान ने ते तापमान ने ते द्रव्य नु शू कहेवामां आवे गलन बिंदु शू कहेवामां आवे गलन बिंदु कहे छे एक प्रकार नो आ व्याख्या मां आवे छे घन माथी प्रवाही मां फरे प्रक्रिया ने ई प्रक्रिया ने शू कहेवाय गलन पण एने ज वस्तु बीजु पण जे तापमाने द्रव्य घन अवस्था मांथी प्रवाही मां आवे તે તાપમાન ને શું કહેવાય ગલન બિંદુ તો આપણે જોયું કે બરફ આપણે બરફ નું ઉદાહરણ લીધું છે કે બરફ માંથી પાણી ઘન માંથી પ્રવાહી બને છે તો એ બરફ નું ગલન બિંદુ કેટલું તો ધારો કે આપણે બરફ હોય છે એ પાણી ગળવાની જ્યારે શરૂઆત થાય ત્યારે આપણને થર્મોમીટર ની અંદર કેટલું તાપમાન બતાવશે 0 અંશ સેલ્સિયસ કેટલું 0 અંશ સેલ્સિયસ આ 0 અંશ સેલ્સિયસ જે છે ઈ શું થઈ ગયું તો આપણા માટે બરફનું ગલન બિંદુ શું કહેવાય તો આપણે લખીએ કે બરફનું ગલન બિંદુ કેટલું છે બરફનું ગલન બિંદુ ગલન બિંદુ એટલે પ્રવાહ ઘનમાંથી પ્રવાહીમાં આવતું તો બરફ પાણીમાં ક્યારે ફરે તો કે કેટલું તાપમાન હોય ત્યારે तो बरफ नु गलन बिंदु केटलू छे 0 अंश 0 अंश सेल्सियस अब आ जे तापमान छे ई बरफ नु गलन बिंदु छे अथवा अने इने बीजो एक पण केल्विन मां पण मापी शकाय तापमान ने तो केल्विन मां क्या रे कोई पण तापमान ने केल्विन मां फेरवू होय तो एनी अंदर 273 उमेरी दो 273 શું કર દો પ્લસ કર દો તો 273 પ્લસ કરો એટલે 0 માં ગમે એટલા નાખો તો એટલા જ રહેવાના તો 273 કેલ્વિન થશે તો પરીક્ષામાં તમને પૂછે કે બરફનું ગલન બિંદુ કેટલું છે જો વિકલ્પમાં કે કોઈ પણ ખાલી જગ્યામાં 0 અંશ સેલ્સિયસ લખી શકો અથવા શું લખી શકો 273 કેલ્વિન 273 કેલ્વિન સમજાણું K ફોર કેલ્વિન C ફોર સેલ્સિયસ સમજાણું તો આ હતું આપણું ગલન તાપમાનના ફેરફારની થોડીક અસર થઈ હજી આપણે ઘનમાંથી ક્યાં પહોંચ્યા પ્રવાહીમાં અને ઘનમાંથી પ્રવાહીમાં પહોંચીને ગલન કીધું એ તાપમાનને ગલન બિંદુ કીધું બરફનું ગલન બિંદુ યાદ રાખવાનું છે આટલી ચર્ચા થઈ સરસ સમજાય છે ને બસ સમજવાનું છે એકવાર સમજાઈ જશે તો ફટાફટ પાકું થઈ જશે એ ગેરંટી છે આટલી વસ્તુ થયા પછી હવે આપણે એક હજી ગલન ની અંદર એક પ્રશ્ન થાય છે
હું તમને એક વસ્તુ દેખાડું એટલે તમને કઈ વિચાર આવશે, હા ઈ સાચી વાત છે. જોઈએ આપણે. હવે થાય છે કેવું જો મિત્રો, હું તમને એક વસ્તુ સમજાવું કે આપણી પાસે બરફ હતો. હવે બરફ જે છે, આ બરફ જે છે એને ધારો કે હું ગરમ કરવામાં મૂકું છું. આપણી પાસે આ મીણબત્તી છે, આ મીણબત્તીથી આપણે એને ગરમ કરીએ. હવે ગરમ કરવી તો ઈ ઉષ્મા જાય છે ક્યાં? તો ઈ ઉષ્મા
ઉષ્મા અને બરફ આપણને ખબર છે કેવું સ્વરૂપ છે ઘન તો ઘન પદાર્થની લાક્ષણિકતા શીખાતા કે ઘન પદાર્થના કણો કણો પાસ પાસે ગોઠવાયેલા હોય એકદમ નજીક નજીક હોય આકર્ષ આંતર આણ્વીય બળ થી જોડાયેલા હોય અને એ બળ સૌથી વધારે હોય હવે વિચાર કરો કે બરફ જે છે એ ઘન જ છે હવે એને પીગળવા માટે એના જે પાસ પાસે ગોઠવાયેલા કણો છે એને પ્રવાહીમાં મૂકવું હોય ઘન પદાર્થ એટલે કે બહુ જ પાસ પાસે ગોઠવાયેલા હોય પણ પ્રવાહી પદાર્થમાં એની સાપેક્ષે થોડા કેવા કરવા પડે પાણી બનાવો ઘન બરફમાંથી પ્રવાહી બનાવો થોડા છૂટા કરવા પડે કણોને તોડવા પડે તો હું એ જ કહેવા માંગુ છું કે આ વધારાની ઉષ્મા ઉર્જા છે એ ક્યાં જાય છે તો કે આ જે ઘન પદાર્થના કણો કણો વચ્ચે જે આકર્ષણ હતું એ આકર્ષણને તોડવા માટે એ ઉર્જા ખર્ચાઈ જાય છે એટલે તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી અને ઝીરો જ રહે છે જ્યારે બધું જ પાણી બની જશે એટલે કે બધો ઘન પદાર્થના કણો તૂટી અને પ્રવાહી બની જશે પછી ધીમે ધીમે જે પછી વધારાની ઉષ્મા આપો છો એ શું થશે પાણી ઉકળવા માંડશે ત્યારે એના તાપમાનમાં શું થશે ફેરફાર થશે એટલે કે એ ઉષ્મા ઉર્જા ગઈ ક્યાં તો બરફ એ ઘન સ્વરૂપ છે પહેલા તો આપણે કારણ લખીએ શું કારણ છે તો કે બરફ એ શું છે ઘન સ્વરૂપ છે બરફ શું છે ઘન સ્વરૂપ છે તેના કણો કણો વચ્ચે આંતર આણ્વીય બળ વધુ હોય છે આંતર આણ્વીય બળ કેવું હોય છે વધુ હોય છે જે આ કણો વચ્ચે રહેલા આકર્ષણ બળને તોડવા માટે વધુ હોય છે આ આકર્ષણ બળને તોડવા માટે તે વધારાની ઉષ્મા ખર્ચાય જાય છે સમજાવ્યું ઉષ્મા ક્યાં ગઈ તો આ આપણે દેખાતું નથી તોડતું હોય છે પણ આપણને થર્મોમીટરમાં ન દેખાય એટલે આપણને એમ થાય ગરમી આપી છે જાય છે ક્યાં હા ચોક્કસ થાય પણ એ શેના માટે જાય છે આ બરફના કણોને આકર્ષણ બળને તોડવા માટે ખર્ચાઈ જાય છે તો ટૂંકમાં આ સમજણ થઈ મેઈન વસ્તુ ગલનગુપ્ત ઉષ્માની ચોક્કસ વ્યાખ્યા શું થાય તો ચોક્કસ વ્યાખ્યા લખવી હોય તો લખું છું અહીંયા ગલનગુપ્ત ઉષ્માની ચોક્કસ વ્યાખ્યા ગલન ગુપ્ત ઉષ્મા આ ગલનગુપ્ત ઉષ્માની ચોક્કસ વ્યાખ્યા એવી છે કે પદાર્થનું શું હોય છે ચોક્કસ ગલન બિંદુ જેમ કે બરફનું ઝીરો છે એ ગલન બિંદુ હોય પદાર્થના ગલન બિંદુએ શું કરવું પડે એક વાતાવરણ દબાણે એક વાતાવરણ દબાણે શું કરવાનું એક કિલોગ્રામ જેટલા બરફને એક કિગ્રા એક વાતાવરણ દબાણે એક કિગ્રા કોઈ પણ ઘન પદાર્થને એક કિગ્રા ઘન પદાર્થને ઓગાળવા માટે આપવી પડતી ઉર્જા ઓગાળવા માટે આપવી પડતી જે ઉર્જા છે એ જે આ વધારાની ઉર્જા છે એ આપવી પડતી ઉર્જાને શું કહેવાય છે ગલનગુપ્ત ઉષ્મા ઉર્જા આ આપવી પડતી ઉર્જાને શું કહેવામાં આવે છે આપવી પડતી જરૂરી એવું લખશું જરૂરી ઉષ્મા ઉર્જા ને શું કહેવામાં આવે છે ગલન ગુપ્ત ઉષ્મા કહે છે હવે આમાં અમુક એકાદી પ્રશ્ન થશે પાછો શું થશે કે પદાર્થનું ગલન બિંદુ ધારો કે બરફનું શું હતું ઝીરો હવે ઝીરો તાપમાનથી વધારાની આપેલ કરો છો તો એ ઝીરો જ રહેશે તો એવું ક્યારે થયું કે એક વાતાવરણ દબાણ હવે એક વાતાવરણ દબાણ એટલે આપણને પ્રશ્ન થાય છે એક વાતાવરણ દબાણ એટલે શું
કઈ નહીં, આપણે એક વાતાવરણ એટલે કે ચોક્કસ કોઈ વધારાનું દબાણ આપવાનું નથી. ધારો કે અહીંથી હવા આપવામાં આવે, કોઈક બહારથી પંખો હાથે કરીને ચાલુ કરે તો એ તાપમાન ગણવામાં, એ જે પ્રેશર આપ્યું હવાનું એ દબાણ ગણવાનું નથી. આપણે નોર્મલ, તો કોઈ તમારા ઘરે તમે ઉભા છો, સિમ્પલ વાતાવરણ છે, હવા આવે છે, આ બધું છે, એ શું છે, એક વાતાવરણ દબાણ. કોઈ વધારાનું આપો તો એ વાતાવરણમાં ફેરફાર થઈ જાય, દબાણમાં શું થઈ જાય, ફેરફાર. એક વાતાવરણ એટલે આપણું નોર્મલ, એક વાતાવરણ દબાણ એટલે સામાન્યતા સામાન્ય વાતાવરણમાં એક કિલોગ્રામ ઘન પદાર્થ લઈ લેવો. આ ઘન પદાર્થને ઓગાળવું હોય એક કિલો ને, અને એના માટે જે ઉષ્મા ઉર્જા આપવી પડે ઓગાળવા માટે, એને શું કહેવાય, ગલનગુપ્ત ઉષ્મા ઉર્જા. સમજાણું? તો આ હતી આપણી ગલનગુપ્ત ઉષ્મા ઉર્જા. આટલું જોઈ લો બરાબર, ફટાફટ રિવિઝન કરો. ઓલામાં ઘનમાંથી પ્રવાહી અથવા પ્રવાહીમાંથી વાયુ. સમજાયું?
બાષ્પીભવન ઓલામાં એવી રીતે એક શું હતું ગલન બિંદુ આનું નામ છે ઉત્કલન અથવા ઉત્કલન બિંદુ બિંદુ આવે એટલે કોઈ ચોક્કસ તાપમાન હશે તો ફટાફટ આવડે હવે ઉત્કલન બિંદુ હા ઉત્કલન બિંદુ એટલે શું તો કે જે તાપમાને જે તાપમાને શું થવું જોઈએ પ્રવાહી શેમાં ફરવો જોઈએ વાયુમાં જે તાપમાને પ્રવાહી વાયુ અવસ્થામાં જે તાપમાને પ્રવાહી વાયુ અવસ્થામાં ફેરવાય તે તાપમાનને તે પ્રવાહીનું શું કહેવામાં આવે ઉત્કલન બિંદુ કહે છે સમજાણું ફરીવાર એકવાર જે તાપમાને અમેય શબ્દ તાપમાન જે તાપમાને પ્રવાહી વાયુ અવસ્થામાં ફેરવાય તે તાપમાનને તે પ્રવાહીનું શું કહેવાય છે ઉત્કલન બિંદુ હવે આપણે અત્યારે ધારો કે પ્રવાહી તરીકે કોણે લીધું પાણી પાણીને શેમાં ફેરવવું છે વરાળ તો એ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હશે જે વરાળમાં ફરે તો બધાને ખબર છે 100 અંશ સેલ્સિયસ હા પાણીનું ઉત્કલન બિંદુ કેટલું પાણીનું ઉત્કલન બિંદુ પાણીનું ઉત્કલન બિંદુ છે 100 અંશ સેલ્સિયસ સેલ્સિયસમાં કેટલું છે 100 હવે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા હોય તો મેં તમને કીધું હતું કેટલા ઉમેરવા પડે 273 હવે જેવા 273 ઉમેરો એટલે કેટલા થાય 373 આ 373 આપણું શું બની ગયું કેલ્વિન અને 100 અંશ સેલ્સિયસ આ બંને એક જ છે તો પાણીનું ઉત્કલન બિંદુ શું યાદ રાખશો 100 અંશ સેલ્સિયસ 100 જેટલું થર્મોમીટરમાં તાપમાન થઈ જાય ને એટલે વરાળ બનવાનું શું થઈ જાય ચાલુ થઈ જાય બરાબર ધીમે ધીમે વરાળ બની હજી ગરમી આપતા જાવ આવતા જાવ ધીમે ધીમે બધું જ પાણી શું બની જશે વરાળ ત્યાં સુધી તાપમાન કેટલું રહેશે 100 ને 100 જ રહેશે જેમ ઓલામાં 0 રહેતું હતું એમ તો આમાં પણ પ્રશ્ન થાય કે પાણી વરાળ બનવાનું તો ચાલુ થઈ ગયું હતું છતાં પણ વર આપણે ગરમી આપતા જ જઈએ છીએ આપતા જ જઈએ છીએ ઈ ગરમી ક્યાં ગઈ તો આમાં પણ ઓલાની જેમ ગલન ગુપ્ત ઉષ્માથી એમ કઈ આવશે ઉત્કલન ગુપ્ત ઉષ્મા અથવા બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા સમજાય છે તો આટલી વાત આપણે ઈ જે ચર્ચા છે ટોપિક આની જેમ લખી શકો આપણે લખી નાખીએ અરે અરે ઉત્કલન ગુપ્ત ઉષ્મા ઉત્કલન ગુપ્ત ઉષ્મા અથવા શું કહી શકાય અરે અરે એનું બીજું નામ છે બાષ્પીભવન પણ કહી શકો આ બેની વ્યાખ્યા આને જેમ જ પદાર્થનું કયું બિંદુ ગલન બિંદુ અથવા આમાં શું આવશે ઉત્કલન બિંદુ પદાર્થના કે દ્રવ્યના કોઈ પણ પદાર્થના ઉત્કલન બિંદુએ કોઈ પણ પદાર્થના ઉત્કલન બિંદુ એક વાતાવરણ દબાણ જ રાખવાનું એક વાતાવરણ દબાણે એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પદાર્થ એક વાતાવરણ દબાણે 1 કિગ્રા પ્રવાહીને શું કરવું પડે પ્રવાહીને વાયુ પ્રવાહીને વાયુ અવસ્થામાં ફેરવવા આપવી પડતી જરૂરી ઉષ્મા ને શું કહેવાય છે ઉત્કલન ગુપ્ત ઉષ્મા
સમજાણું એક વાર ફરીવાર જોઈ લો ઉત્કલન ગુપ્ત ઉષ્મા એટલે પદાર્થનું શું લેવાનું ઉત્કલન બિંદુ જેમ કે પાણીનું 100 હોય તો એ 100 કર 100 જ્યારે તાપમાન પહોંચી જાય પછી બધે બધું જેટલું પાણી લીધું હોય બધાને વરાળ બનાવવી હોય તો શું કરવાનું એ ઉત્કલન બિંદુએ પહોંચ્યા પછી એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ જેટલું જો પ્રવાહી હોય અને એના માટે જે આપવી પડતી ઉષ્મા જે છે એને શું કહેવાય છે ઉત્કલન ગુપ્ત ઉષ્મા સમજાણું તો મિત્રો આજનો ટોપિક હતો તાપમાનના ફેરફારની અસર તો આપણે તાપમાનના ફેરફારની બે રીતે અસર જોઈ લીધી ઘનમાંથી પ્રવાહીમાં પ્રવાહીમાંથી વાયુમાં આવી જ રીતે દબાણના ફેરફારની અસર પણ આવે મૂળમાં ક્યારે આપણે મૂળ કોઈ પણ દ્રવ્યની શું બદલાવી હતી અવસ્થા અવસ્થા બદલાવા એક શેની જરૂર પડી તાપમાનથી પણ અવસ્થા બદલાય છે એવી જ રીતે દબાણના કારણે પણ અવસ્થા બદલાય એ દબાણવાળો ટોપિક જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આજ આટલું રાખીએ ચાલો થેન્ક યુ ધન્યવાદ